ચાર તાલુકામાં વરસ્યો છે વરસાદ ભાવનગરના સિહોરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તો સુરતના ઉમરપાડામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો અને વાલોડ તથા ઉમરાળાની અંદર સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તો કપરાડા અને બોડેલીમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે અને છ તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ થયો છે બીજી બાજુ ત્રણ તાલુકાની અંદર નોંધાયો છે બે ઇંચ જેટલો વરસાદ તો સાથે પંચમહાલ જિલ્લાના ગોકંબાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છે કાંટુ ગજાપુરા માલુ ઘોરાડા સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ વહેલી સવારથી વર્ષા રાણીના આગમનની છડી પોકારતું વાતાવરણ સર્જાયું હતું તો આ તરફ રાજકોટના ભાદર એક ડેમનો અદભૂત નજારો સામે આવ્યો છે ડ્રોનમાં કેદ થયો છે દ્રશ્યો ભાદર એક ડેમના દ્રશ્યો કેદ થયા છે તો ભારે વરસાદથી ડેમ નવા નીરની આવક થઈ છે ભાદર એક ડેમની સપાટી ત્રેવીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે તો ડેમમાં હાલ ત્રણસો બાસઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તો બીજી તરફ સુરત બારડોલીની મીંઢોળા નદીના જળસ્તરમાં થઈ રહ્યો છે વધારો તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ દર કલાકે થઈ રહી છે નદીના જળસ્તર એક ફૂટ જેટલા વધી રહ્યા છે ત્યારે બારડોલી નગરના તલાવડી વિસ્તાર તેમજ કોટની સામેના ખાડામાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે તો તંત્ર નીચળવાળા તમામ રહીશોને પણ સાવચેત કરી દીધા છે તો આ તરફ સાબરકાંઠામાં આ ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અરવલ્લીની ગિરમાળાઓમાંથી નાના મોટા ઝરણાઓ સક્રિય થયા છે થોડા જ અંતરે વહેતા આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે તો મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રકૃતિને નિહાળવા અહીં આવી પહોંચ્યા છે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ સાબરકાંઠામાં અરવલ્લીમાં તમામ જે છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે નાના મોટા ઝરણાઓ સક્રિય થયા છે ત્યારે સહેલાણીઓ છે તે પણ અરવલ્લીની ગિરિમાળાઓનો ખૂબ જ આનંદ માણી રહ્યા છે